જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ખરફોડ ચોરી, લૂંટફાટ, અપહરણ, આર્મ્સ એક્ટ, વાહન ચોરી, આચનારી, આંતરરાજ્ય ગેંગના 3 જેટલા સભ્યો ઝડપી પાડી 28 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 13,16,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આરોપીઓ દ્વારા અગાઉ જામનગર શહેરના એ ડિવિઝન વિસ્તારમાં તેમજ જામનગર શહેરના સી ડિવિઝન વિસ્તારમાં આવતા એરફોર્સ સ્ટેશનમાં વોરંટ ઓફિસર તરીકે ફરજ બજાવનાર કમલેશ ચતુર્વેદી નામના અધિકારી દ્વારા પોતાના બંધ મકાનમાં 2 લેપટોપ, રોકડ, સોના ચાંદીના દાગીના સહિત 1,76,000 નો મુદ્દામાલ અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા જામનગર શહેર, જામનગર જિલ્લા, દેવભૂમિ દ્વારકા જિલ્લા, કચ્છ પૂર્વ તેમજ કચ્છ પશ્ચિમ, રાજકોટ શહેર, મધ્યપ્રદેશના ઇન્દોર સહિતના વિસ્તારમાંથી ખડફોડ, ચોરી, લૂંટફાટ, અપહરણ, આર્મ્સ એક્ટના સહિતના ગુના ઉકેલવામાં આવ્યા. 23 વર્ષીય રાજુ ઉર્ફ ગુંડિયા પચાલ, 19 વર્ષીય દીપક પચાલ, 20 વર્ષીય પ્રભુ બંધેલ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે કે ગુનામાં સામેલ અન્ય 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે, જે પૈકી 3 જેટલા આરોપીઓ હાલ જેલમાં છે, જેની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડી અને લૂંટના જે ગુના દાખલ થયેલા હતા, આ ગુનામાં જામનગર પોલીસની જે LCB ની ટીમ છે, PI લગારિયા અને PSI જે કરમટા અને આની બંનેની જે આખી ટીમ છે, આ દ્વારા એક ગેંગ જે છે, આંતરરાજ્ય ગેંગ આપણે જે કહેવાય છે, આને પકડી પાડેલ છે. અને આ જે ગેંગ છે, આ ઘણા બધા અલગ અલગ રાજ્યના જે ચોરીના, લૂંટના, ધાડના ગુનામાં સામેલ છે. આ ગેંગના પકડ્યા પછી ટોટલ અત્યાર સુધી જે તપાસ કરી છે, આ તપાસમાં 28 ગુના, 28 જે ગુના છે એ ડિટેક્ટ થયા છે. અને જે 28 જે ગુના છે, અમે જામનગરના, દ્વારકાના, કચ્છ ભુજના અને રાજકોટના અને બીજા સ્ટેટના ગુના છે. અને આ જે ગેંગ છે, અમે 3 લોકો અત્યારે જે પકડાય છે, અમે જે આનો મેન આરોપી જે છે, આનું નામ છે રાજુભાઈ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ, એ ધાર મધ્યપ્રદેશનો છે. અને બીજો છે દીપકભાઈ સુમલભાઈ પંચાલ, આ પણ ધાર જિલ્લાનો છે. અને ત્રીજો જે આરોપી છે એ છે પ્રભુભાઈ જવરસિંહ બઘેલ, એ પણ ધાર જિલ્લાનો છે. આમાં જે મુખ્ય જે ગેંગનો આરોપી છે, આનું નામ રાજુભાઈ છે. અને આ રાજુભાઈ ઘણા બધા લોકોને ભેગા કરીને, લગભગ 15-20 લોકોને એકઠા કરીને, અને અલગ અલગ જગ્યા એ લોકો ચોરી, રાત્રિની સ્પેશિયલી રાત્રિની ઘરફોડ કરે છે. આ લોકોની MO એવી છે કે એ લોકો કોઈ પણ આપણે જે રીતે સિક્યોર્ડ એરિયા હોય, જે આપણે જામનગરમાં જે એરફોર્સ સ્ટેશન છે, એરફોર્સ સ્ટેશનની ચોરી છે, અને જે આપણે વાડીનારની ટાઉનશીપ છે, વાડીનારની ટાઉનશીપ, અને જે સિક્કામાં જે DCCમાં જે થઈ હતી, તો બધી એ અલગ અલગ જગ્યા જે સિક્યોર્ડ ટાઈપના જે એરિયા હોય, આ જગ્યાએ લોકો ગેંગ બનાવીને અને ત્યાં ચોરી કરી છે. તો LCB ની ટીમ દ્વારા એક અર્ટિગા ગાડી સહિત આ લોકોને જામનગરથી પકડી પાડેલ છે. અને ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે, આમે 1,06,000 રૂપિયા નગદ અને એક અર્ટિગા ગાડી, જે અર્ટિગા ગાડી નગદ પૈસા ઉપર અત્યારે એકદમ નવી એ લોકો લીધી છે. અને પોલીસ દ્વારા સરસ કામગીરી કરીને અને આ ગેંગને પકડી છે. જામનગરની જેટલી ઘરફોડ હતી, મેક્ઝિમમ જે અધિકતર 99% ઘરફોડ છેલ્લા 1-1.5 વર્ષમાં એ લોકો કરી હતી. અને આ ગેંગને પકડ્યાથી એક બહુ સરસ મેસેજ પણ ગયો છે. અને એ લોકો જે અલગ અલગ જે સિક્યોર્ડ પેલેસ, ઇસ્પેશલી આ લોકોની જે ટાર્ગેટ જે એરફોર્સ, આ ના કેવલ એ લોકો જામનગરમાં એરફોર્સ સ્ટેશન, બીજા સ્ટેટમાં પણ એ લોકો જે એરફોર્સ સ્ટેશન હોય, આર્મી સ્ટેશન હોય, યા બીજી કોઈ કંપનીના જે એરિયા હોય, આમે યા રાત્રિમાં જે સિટી એરિયામાં, જે પોસ એરિયામાં જે ઘર હોય, આ ઘરમાં એ લોકો ચોરી કરતા હતા. અને આનો જે મુખ્ય આરોપી જે રાજુભાઈ છે, આ ઘણા બધા સ્ટેટમાં, જે રીતે મધ્યપ્રદેશના ઇન્દોર, છત્તરપુર અને રાજસ્થાનના ઘણી બધી જગ્યા આ વોન્ટેડ છે. અને ઘણા બધા સિરિયસ જે રીતે લૂંટના, ધાડના ગુના આ ઉપર દાખલ થયેલા છે. અને અત્યારે એવો પોલીસની પકડમાં આવ્યો છે. તો મારી તરફથી જે જામનગરની LCB ની ટીમ છે, અને હું આભાર વ્યક્ત કરું છું અને આને હું ધન્યવાદ પણ આપું છું કે એટલો સરસ એ ડિસ્કવરી કરી છે. અને જે આખી ટીમ છે, આખી ટીમને અમે 5,000 નું ઇનામ પણ આપીએ છીએ. અને એવું અમને છે કે આ જે ટીમ, આ જે ગુનો ડિટેક્ટ થયો છે, આથી આગળ અમે લોકો
આગળની કાર્યવાહી કરીને અને આ ગેંગને જેલમાં રાખીશું, જે રીતે એવા કોઈ બનાવ ફરીથી ના બને. આ ગેંગ ઉપર અત્યારે અમારે પૂછપરછ કર્યા પછી 28 ગુના અમે લોકો ડિટેક્ટ કર્યા છે, અને અલગ અલગ સ્ટેટમાં ઘણા બધા આ ગેંગ ઉપર ગુના છે. અને જે 28 ગુના ડિટેક્ટ થયા છે, આમે જે કચ્છ ભુજમાં પણ જે પોલીસ લાઇનમાં જે ચોરી થઈ હતી આમે પણ સામેલ છે, અને જે વાડીનારમાં પણ જે મોટી ચોરી થઈ હતી આ પણ આ ગેંગના લોકો છે. અને આ ગેંગમાં અત્યારે ટોટલ 15 ને આસપાસ 15-20 લોકો છે, અને એ લોકોમાં જે મેઇન આરોપી છે એ રાજુભાઈ છે. તો રાજુભાઈ અત્યારે અમારા જે પકડમાં છે, અને આ અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને મોકલીને અને બધી ચોરી કરીને અને આખી ગેંગને હેન્ડલ કરે છે. લોકલ અમે કોઈ ઇન્વોલ્વ નથી. એ લોકો અલગ અલગ સ્ટેટમાં, જે રીતે વેસ્ટ બંગાળમાં પણ એ લોકો ચોરી કરે છે, તમિલનાડુ, બધી જગ્યા અલગ અલગ જગ્યાએ લોકો જાય છે, અને અલગ અલગ આંગી ગેંગ હોય છે. મેન મુખ્ય જે સૂત્રધાર છે એ રાજુ છે, અને એ બીજા બધા લોકોને ભેગા કરીને અને 3-3-4-4 લોકોની ટોળકી બનાવીને અને એવી રીતે મોકલે છે. અને આનો જે મેન ટાર્ગેટ હોય છે એરફોર્સ અને આપણા જે પોસ એરિયા જે શહેરના હોય છે આ એરિયાને એ લોકો ટાર્ગેટ કરે છે. ખાસ કરીને મોડસ ઓપરેન્ડિયાની જે છે આઈ છે કે એ લોકો વીઆઈપી જે પોસ એરિયા હોય અને જે એરફોર્સ જે આર્મીના જે આપણે કેન્ટ એરિયા જે હોય આ એરિયાને, યા આપણી કોઈ ટાઉન જે ટાઉનશીપ હોય છે જે જે રીતે વાડીનાર અને બીજા આપણે જે સિક્કા પોલીસ સ્ટેશનના એરિયામાં જે આપણા જે કંપનીના જે ટાઉનશીપ હતી ત્યાં ચોરી થઈ હતી, તો આ બધી જગ્યા એ આ લોકોની મેન આઈએમઓ છે. તો